વિજાપુર નગરપાલિકાએ બસ ડેપોથી માર્કેટ યાર્ડ તરફ જતો અધૂરો રોડ પૂર્ણ કરવા વકીલ મંડળ જાગૃત નાગરિકોની માંગ. વિજાપુર નગરપાલિકા એ બસ ડેપોથી માર્કેટ યાર્ડ જીઈબી તરફ જતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર પડ્યો હતો. જે રોડ બનાવવાની વકીલ મંડળ દ્વારા વારંવાર પાલિકામાં કરવામાં આવી હતી, જેની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જે રોડનું કામ માર્કેટ યાર્ડથી માલ ગોડાઉન સુધી બનાવી અધૂરો છોડી દેવામાં આવતા આ રોડને સ્તવરે પૂર્ણ કરવા જાગૃત નાગરિકો, વકીલો, રાહદારીઓએ માંગ ઉઠવા પામી છે. આ અંગે મળતી માહિતી મુજબ બસ ડેપોથી માર્કેટ યાર્ડ જેઈબી તરફ જતા રોડ ઉપર નજીક આવેલ કોર્ટના કામ અર્થે આવતા લોકો તેમજ સોસાયટી વિસ્તારમાંથી બસ ડેપો શાક માર્કેટમાં લોકોની ભારે અવર જવર હોય છે. આ રોડની પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે હાલમાં માર્કેટ યાર્ડથી માલ ગોડાઉન સુધી લાવી અટકાવી દેવામાં આવ્યું છે, જેને પણ ઘણો સમય થવા આવ્યો. આ અધૂરો છોડવામાં આવેલ રોડને સ્તવરે બનાવી પૂર્ણ કરવામાં આવે તેવી વકીલ મંડળ અને જાગૃત નાગરિકોમાં માંગ ઉઠવા પામી છે. સૈયદજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર. વિજાપુર નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી જીઈબી જે રેલવે ફાટક આવ્યું છે ત્યાંથી વચ્ચે આવતું ગોડાઉન, અનાજ ગોડાઉન છે સરકારી, તેના આગળ પહેલાં અમારી જે રોડની માગણી હતી એ અનુસંધાને નગરપાલિકા દ્વારા અનાજ ગોડાઉનની આગળ અત્યારે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે અને એ રોડ બનાવ્યો એ સારી વસ્તુ, પણ તેને આજુબાજુનો જે બાકી રહેલો રોડ જે બનાવવાનો છે તે ઝડપી પૂરી થાય અને ત્યાંથી અવર જવર કરવાવાળા જે લોકો, વકીલો, અન્ય બસના જે રાહદારીઓ હોય, રેલવેમાં કોઈ આવતું હોય, એમના માટે થોડી તકલીફ પડે છે અને રોડ જલ્દી બને તો માર્કેટ યાર્ડમાંથી આવવાવાળા બધા સ્ટેશન ઉપર આવવા જવાવાળા મિત્રોને, રાહદારીઓને, વિજાપુરની પ્રજાને તકલીફ ના પડે તે માટે જેમ બને આ રોડ બાકીનો જે બાકી રહી ગયો છે એ જેમ બને જલ્દી બનાવવા અમારી માગણી એને